नमस्कार विद्यार्थी मित्रों, आप सौने आव करू छू। केम छो बधा? मजामां? रस्ता रहो अने उत्साह साथे काम करता रहो। धोरण 5 इंग्लिश ग्रामर में एक्सरसाइज नंबर छे 8। अहीं तमने आपेलुं छे एक्जेक्टिव्स मीन्स के विशेषण। कोईपण जे संज्ञावाचक के सामान्य नामों में पहला केटलीक वार तेमनुं गुण वर्णन आवे, नवू छे, जूनू छे, रंग, कद, आकार के तेनी विशेषता विषे आपणे जानकारी मेळवता होईए तो ए बधा जे छे एने आपणे शुं कहे छे, विशेषण तरीके आपणे ओळखीए छीए। जेम के आपणे लईए पतंग, पण केवी? लाल पतंग छे, लीली छे। माणस जाडो छे, पातळो छे, अहीं तमने उदाहरण जे आपेलो छे ए मुजब आपणे लईए तो ए ज मुजब आपणे अंग्रेजीनी अंदर ए काइट, ए रेड काइट, ए मेन, ए फेट मेन। तो वाक्य रचना छे दिस के देट थी बनावीए ત્યાં આપણે ઇઝ ઉમેરતા હોઈએ છીએ અને આર્ટિકલ એ કે એન હોય, વિશેષણ આવે, નામ આવે। ધીસ ઇઝ અ ટ્રી, તો હવે આ સાદું વાક્ય છે। હવે આ વિશેષણવાળું વાક્ય લઈએ તો ધીસ ઇઝ અ ટોલ ટ્રી, ઝાડ છે, પણ કેવું છે? લાંબું, મીન્સ કે ઊંચું છે એકદમ। દેટ ઇઝ અ મેન, તો દેટ ઇઝ એન ઓલ્ડ મેન, તો માણસ છે, પણ કેવો છે? વૃદ્ધ છે, તો એનું વિશેષણ છે મિત્રો। तो विशेषण आर्टिकल पछी नाम पहला उमेरवानुं छे, आकाश याद राखवानुं छे तमारे। हवे आपणे जोईए तो तमने आपेलो छे तो प्रश्नवाक्य केम बनावा, तो इज के आर ने आगळ लई लेवानुं होय एटले प्रश्नवाक्य बने। धीस इज अ टॉल ट्री, इज धीस अ टॉल ट्री? यस ने नो मां जवाब आपो, यस धीस इज, अथवा यस इट इज, नो इट इज नॉट, अथवा नो धीस इज नॉट। पछी तमने आपेलुं छे धेट इज अ न्यू बेग, इज धेट ए ન્યુ બેગ? તો આપણે યસમાં જવાબ આપીએ, યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ, યસ ધેટ ઇઝ એ ન્યૂ બેગ, નો ધેટ ઇઝ નોટ ન્યૂ બેગ, એ રીતે પણ આપી શકો મિત્રો। આ સ્પેલિંગ તમારે ખાસ પાકા કરવા પડશે, રંગના સ્પેલિંગ છે, તમને આવડવા જ જોઈએ કલરના સ્પેલિંગ। બીજા ત્રીજા ધોરણથી ધીમે ધીમે શરૂ થયા હોય અત્યાર સુધીમાં તો કડકડાટ આવડી જવા જોઈએ। આ રીતે રેડ, બ્લુ, બીએલયુઈ કેમ પાકું કરવાનું છે? એક બે, એક બે ત્રણ, એક બે, એક બે ત્રણ, એ રીતે પાકું કરવાનું, બીએલયુ ઈ। ગ્રીન કરવું છે જીઆર ડબલ્યુએન, જીઆર ડબલ્યુએન, યલો વાય ડબલ એલ ઓ ડબલ્યુ, એ રીતે તમે કરશો તો તમને તરત જ સ્પેરિંગ પાકા થઈ જશે। ઓરેન્જ પાકો કરવો છે, ઓ આર એ, ઓ આર એ એન જી ઈ, ઓ આર એ એન જી ઈ, ઓ આર એ એન જી ઈ। બ્રાઉન બીઆરઓ, બીઆરઓ, બીઆરઓ ડબલ્યુએન, આ રીતે તમે કરશો ખૂબ સરળ થઈ જશે। તો આ રીતે છે સ્પેલિંગ સરળતાથી જશે। અહીંયા વિશેષણો આપેલા છે અને વિરોધી પણ આપેલા છે, આ પણ તમારે ખાસ પાકા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। ભલે 5 વાર લખવું પડે તમારે, પણ 5 વાર લખી અને સ્પેલિંગ પાકા કરજો જેથી કરીને એક્સરસાઇઝ ખૂબ સરળ થઈ જશે। ટોલ ઊંચું, શોર્ટ ટૂંકું, લોંગ શોર્ટ સ્મોલ બિગ, આ બધા જે સ્પેલિંગ છે આગળના ધોરણમાં પણ પાછા આવવાના જ છે, તો અત્યારથી જેટલું સરળ થઈ જશે તમારી માટે એટલું આગળના ધોરણમાં સહેલું લાગશે। બ્યુટિફુલ અગલી, ફેટ થિન, ન્યૂ ઓલ્ડ, યંગ ઓલ્ડ, બ્લેક વ્હાઇટ, ક્લીન ડર્ટી, થિક થિન, હોટ કોલ્ડ, લાઇટ હેવી। હવે તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાનું છે કૌંસમાં આપેલા શબ્દોનો, બરાબર છે, ઉપયોગ કરીને। હવે આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, શર્ટ છે, કેવો છે? નવો છે। હવે બીજો એક શર્ટ આપ્યો છે, એ કેવો છે? જૂનો છે। તો તમને આપેલું છે ધીસ ઇઝ ન્યૂ, અને ધેટ શર્ટ ઇઝ ઓલ્ડ, ધીસ શર્ટ ઇઝ ન્યૂ, અને ધેટ શર્ટ ઇઝ ઓલ્ડ। હવે આપણે અહીંયા જોઈએ તો ધીસ ઇઝ એ લોંગ પેન્સિલ, લાંબી પેન્સિલ છે, તો એ ટૂંકી છે, તો શોર્ટ મૂકવાનું, તો ધેટ ઇઝ એ શોર્ટ પેન્સિલ। પછી અહીંયા આપણે જોઈએ છીએ મોહન, મોહન ઇઝ અ ફેટ બોય, અને રોહન ઇઝ એ થિન બોય, રામજીભાઈ ઊંચા જો, તો રામજીભાઈ ઇઝ એ ટોલ મેન, અને દેવજીભાઈ છે થોડાક બાટકા છે, તો એ શોર્ટ મેન। હાથી છે મોટું પ્રાણી છે, તો ધીસ એલિફન્ટ ઇઝ બિગ, અને ધેટ રેટ ઇઝ સ્મોલ, ઉંદેડું નાનું છે। કાગડો છે એ કાળો છે, હંસ છે સફેદ છે, ધ ક્રો ઇઝ બ્લેક, અને ધ સ્વાન ઇઝ વ્હાઇટ। તો આ જે કલર ડિફરન્ટ છે કે પછી વિશેષણના જે વિરોધાભાસ છે એ પણ તમારે સ્પેલિંગ આવડતા હશે તમારી માટે ખૂબ સરળ બની જશે। બીજો પ્રશ્ન જોઈએ મિત્રો,
तो अहीं तमने आपेलू छे चित्रों जोईने काउंसमां आपेला शब्दोनो उपयोग करीने खाली जग्या भरवानी छे। हवे तमने आपेलू छे टमेटो आपेलू छे रींगणू, तो टमेटो लाल होय अने रींगणू केवू होय पर्पल, जे टोमेटो इज रेड ए ब्रिंजल इज पर्पल। पछी आपेलू छे ध गर्ल इज टॉल अने बॉय इज शॉर्ट। पछी पेन छे केवू होय वजनदार होय, तो पेन इज हेवी पण पीछू केवू होय फीदर इज लाइट। काउंसमां आपेला छे तमने जो। पछी फूटपट्टी जोईए तो केवी छे लांबी छे, पेन्सिल केवी छे टूंकी छे। ध रूलर इज लॉन्ग पेन्सिल इज शॉर्ट। ચા કેવી હોય ગરમ હોય, તો ટી ઇઝ હોટ અને આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ। પછી આપણે જોઈએ છે ઘોડો, તો મોટું પ્રાણી છે સસલું છે નાનું છે। એ હોર્સ ઇઝ એ બિગ એનિમલ, એ રેબિટ ઇઝ એ સ્મોલ એનિમલ। અહીંયા આપણે બંને ઝાડ જોઈએ, તો અશોપાલવનું ઝાડ અને વડનું ઝાડ જોઈએ, તો અશોકા ટ્રી હેઝ એ થિન અને અહીંયા બન્યન ટ્રી હેઝ એ થિક। તો અહીંયા તમને જે આપેલું છે એ તમારે એનો ઉપયોગ કરવાનો છે। તો એ ટ્રંક છે એનું થડ વિશે તમને કીધું છે કે આસોપાલવનું જે થડ છે એ પતલું છે અને વડનું જે થડ છે એ કેવું છે જાડું છે। તો થડ બાબતમાં જે તમને આપેલું છે ટ્રંક, ટી આર યુ એન કે ટ્રંક। હવે આપણે અહીંયા આગળ જોઈએ મિત્રો, ધ સર્ડ ઇઝ એ ન્યૂ અને ધ ફ્રોગ ઇઝ ઓલ્ડ। હવે અહીંયા આપણે જોઈએ તો બંનેના શર્ટ જોઈએ, તો એકનો શર્ટ કેવો છે ક્લીન છે, તો નીતિનભાઈ જે છે મીન્સ કે નીતિન, તો નીતિન શર્ટ એપોસ્ટ્રોફી એસ નો ની નું ના, નીતિન શર્ટ ઇઝ ક્લીન, અમિત શર્ટ ઇઝ ડર્ટી। કાજલ ઇઝ એ થીન પણ સીમા કેવી છે, તો સીમા ઇઝ એ ફેટ। ધ બફેલો ઇઝ બ્લેક, ધ રેબિટ ઇઝ વ્હાઇટ। પછી અશોકભાઈ બુઢા છે જો, તો અશોકભાઈ ઇઝ એન ઓલ્ડ મેન અને મિહિર છે યુવા છે, તો મિહિર ઇઝ એ યંગ મેન। તો અશોકભાઈ છે એ એન ઓલ્ડ મેન છે અને મિહિર છે એ યંગ મેન છે। હવે કાગડો અને મોરની અંદર તો આપણે ખબર જ છે મોર કેવું છે સુંદર છે, તો એ પીકોક ઇઝ એ બ્યુટિફુલ બર્ડ અને ક્રો ઇઝ એન અગલી બર્ડ। તો આ બંનેના જે તફાવત વિશેષણના છે તમારે યાદ રાખવા પડે। તો ખૂબ સરળ છે મિત્રો, પણ આ સ્પેલિંગ છે તમારે ખાસ પાકા કરવાના છે, ભલે પાંચ વાર લખવા પડે પાકા કરવા પડે, પણ એકવાર પાકા કરશો કાયમ માટે યાદ રહેશે। પણ એ પાકું કરવાની રીત શું છે, એક બે ત્રણ, એક બે એક બે ત્રણ, બેની જોડીમાં પાકા કરો, ત્રણની જોડીમાં પાકા કરો, એ રીતે સ્પેલિંગમાં કરશો તો ખૂબ સરળ થઈ જશે। હવે પર્પલનો સ્પેલિંગ છે તો પીઆરયુ પીઆરયુ પીએલઈ પીએલઈ પીએલઈ, બ્લેક બીએલએ બીએલએ સીકે, એ રીતે પાકું કરો તો સરળતાથી યાદ રહી જાય। બસ હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરતા રહો। જય હિન્દ।